Assalamualaikum. Prakaran 6 dahan ane jod. Prakaran 6 dahan ane jod. Abi, apre jibda. Je nicha ma nicha tapmane pada sarge te tapmane padartho jvalan bindu kahe. સમજો કે કોઈ પણ પદાર્થ ચોક્કસ જ્વલન બિંદુ દેખાય ત્યાં સુધી પદાર્થનો તાપમાન પહોંચી ગયા તો જ પદાર્થ સળગે કે પદાર્થ સળગે નહીં દરેક પદાર્થનું જ્વલન બિંદુ અલગ અલગ હોય તો જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે તેને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે આપણે ખ્યાલ છે કે ઓરડાના તાપમાને દિવસી સળગતી નથી શા માટે તો એનું કારણ એ કે દિવસીનું જે તાપમાન છે જેનો જે ઉપર કંદર છોડાય એ તાપ ઓરડાનું જે તાપમાન છે એ દિવસીના જ્વલન બિંદુ સુધી પહોંચતું નથી એટલે ઓરડાના તાપમાન દિવસી સળગતી નથી શા માટે દિવસની માચીસની બાજુ પર દસવાથી સળગી રહ્યા તો દિવાળી જે દિવસી વિરાય ઇતિહાસ ખૂબ જૂનો છે પ્રાચીન સમયમાં યુદ્ધમાં લગભગ 5000 વર્ષ પહેલા પાઇન વૃક્ષના જે નાના ટુકડા હોય એને સલ્ફરમાં ડુબાડવામાં આવતા પાઇન વૃક્ષના નાના ટુકડાઓને સલ્ફરમાં ડુબાડીને દિવસી બનાવવામાં આવતી હતી તરીકે વાપરવામાં અર્વાચીન સુરક્ષિત દિવાળી ફક્ત 200 વર્ષ પહેલા જ બનાવ્યા અર્વાચીન જે સુરક્ષિત દિવાળી છે જે અત્યારે આપણે વાપરીએ છીએ એ લગભગ 200 વર્ષ પહેલા જ બનાવવામાં આવી યોગ્ય લાકડાની બનાવેલી સળીના માથા પર યોગ્ય લાકડાની સળી બનાવી દીધા એના પર માથા પર એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ પોટેશિયમ ક્લોરાઇડ અને થોડા ગુંદર સાથે સફેદ ફોસ્ફરસ લગાડો જ્યારે કોઈ ખરબચી સપાટી પરથી ઘસવામાં આવી ત્યારે ઘર્ષણની ઊર્જા લીધે સફેદ ફોસ્ફરસ ઉત્પન્ન સળગી ઉઠે અને આ રીતે દિવાસીના દહનની શરૂઆત થઈ જો કે સફેદ ફોસ્ફરસ એ દિવાસીના ઉત્પાદન કરનાર કામદારો અને વાપરનાર માટે સુધા ચોખવી છે આજકાલ સુરક્ષિત દિવાસીના માથા પર ફક્ત એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ લગાડવામાં આવે છે ઘસવાની સપાટી પર પાવડર ગ્લો કાચ અને થોડું લાલ ફોસ્ફરસ જે ખૂબ જ ઓછો જોખમી હોય છે જ્યારે દિવસની સપાટી પર ઘસવામાં આવે ત્યારે શું થાય એનું લાલ ફોસ્ફરસનું કોટ છે એ સફેદ ફોસ્ફરસમાં રૂપાંતર પામી જાય અને તરત જ દિવસીના માથા પર એવું પોટેશિયમ ક્લોરાઇડ સાથે જરૂરી પ્રક્રિયા કરીને એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ સળગવા માટે જરૂરી ગરમી ઉત્પન્ન કરે છે અને દહન સતત આપણે જાણ્યું કે જ્વલન બિંદુ સુધી પદાર્થ ત્યાં સુધી દહનની શરૂઆત કરતો નથી જ્યાં સુધી તેનું તાપમાન જ્વલન બિંદુથી નીચું હોય ત્યાં સુધી પદાર્થ સળગી નીકળે જ્યાં સુધી તાપમાન જ્વલન બિંદુથી નીચું હોય તમે ક્યારે એવું જોયું છે કે દહન સ્ટવ પર કઢાઈને જો લાંબો સમય રાખવામાં આવે તો દહનનો જે સ્ટવ હોય સળગાવે એના પર જો કઢાઈને લાંબો સમય રાખવામાં આવે તો તેમાં તેલ શું થાય સળગી ઉઠે છે બરાબર કેમ કે લાંબા સમય સુધી રાખવાથી મળ્યા જે તેલના જ્વલન બિંદુ સુધી તાપમાન પહોંચી જાય અને તે શું થાય સળગી ઉઠે કેરોસીન લાકડું ઓરડાના તાપમાને જાતે સળગતું નથી કેમ એનું કારણ છે કે કેરોસીન અને લાકડાનું જે જ્વલન બિંદુ છે એ ઓરડાનું તાપમાન છે એમના જ્વલન બિંદુ જેટલું નથી પરંતુ જો કેરોસીન થોડું ગરમ કરવામાં આવે તો તરત શું પડે આગ પકડે છે કેમ કે ગરમ કરીએ એનું તાપમાન જ્વલન બિંદુ સુધી પહોંચી જાય બરાબર લાકડાને તો ગરમ કરવા તો પણ હજુ આગ નહીં પકડે હા કેમ કે લાકડાનું જ્વલન બિંદુ છે એ કેરોસીન કરતાં થોડું ઊંચું છે સ્વર્ણ મતલબ એ થાય કે કેરોસીનનું જ્વલન બિંદુ લાકડાના જ્વલન બિંદુ કરતાં નીચું છે હા કેરોસીનનું જ્વલન બિંદુ લાકડાના જ્વલન બિંદુ કરતાં નીચું થાય એનો મતલબ એ થાય કે કેરોસીનનો સંગ્રહ ખાસ ધ્યાન આપવું પડે કારણ કે કેરોસીનનું જ્વલન બિંદુ નીચું છે થોડી ગરમી આપવાની સલગ થાય એટલે સંગ્રહ કરવાનું ખાસ ધ્યાન આપવું નીચેની પ્રવૃત્તિથી દર્શાય છે કે દહન માટે પદાર્થના જ્વલન બિંદુ સુધી પહોંચવું જરૂરી છે કે આપણે પ્રવૃત્તિ કરીએ કે દહન થવાથી જે તાપમાન છે એ પદાર્થના જ્વલન બિંદુ સુધી પહોંચવું જરૂરી થાય તો એક પ્રવૃત્તિ કરે કે મીણબત્તી સંભાળવા કામ કરી જાય એક કાગળની શીટને વાળીને એક કાગળની શીટ લેવાની એને વાળીને તેના બે કપ બનાવતા પછી કપ બનાવી ને એ ઢેકાણની જો આ રીતે કાગળની શીટ લેવાની વાળીને આપણે એને બે કપ બનાવવાના છે આ રીતે
આ તો બે કપડા મીણબત્તીમાં સજાવો. હવે ધ્યાન રાખો, થોડું આપણે એમાં પાણી ભરીશું, એ બંધ છે. હવે સીટ આપણે જે બનાવી હતી ગોળ સીટ હોય કે આપણે આવી ગરણી બનાવવાની, એ કાગળની સીટ એવા આવી રીતે બધી બે પેપર કપ બનાવો, પેપર કપ બેટા, એટલે પેપર ને કાગળના કપ બનાવો. તેમાં લગભગ 50 ml સુધી પાણી ભરો. કેટલું? 50 ml પાણી ભરો. બંને કપને અલગથી મીણબત્તી વડે ગરમ કરો. આ કપમાં પાણી ભર્યું નથી બેટા, આ કપની અંદર પાણી સોળો કરી. આ કપ તરત જ સજ્યું છે, આ કપ તરત જ સજ્યું. તો ખાગર ખાલી કપનું શું થયું? તો તરત સજી પડ્યા. પાણી ભરેલા કપનું શું થયું? તો પાણી ભર્યું કપ જલ્દી સરકશે. કેમ? તો એની અંદર જે પાણી ભર્યું છે એ આ કાગળનું તાપમાન એના જ્વલન બિંદુ સુધી પહોંચવા દેશે નહીં. આ કપનું પાણી ગરમ થઈ જાય છે. હા, પાણી ગરમ થશે, પાણી ઉડશે બધા, પછી કાગળ થશે. શું આપણે કપને ગરમ કરવાનું ચાલુ રાખ્યું તો પાણી ઉકળીને પણ ઉકળી પણ શકે? હા, ઉકળી પણ, પાણીની વરાળ થઈ જાય અને પછી જ કાગળનો કપ સરશે. આ ઘટના કાગળના કપને આપેલી ઉષ્માએ પાણીના વહન દ્વારા, જો કાગળના કપને તમે જે ઉષ્મા આપી દીધા એ વહન દ્વારા ઉષ્મા દ્વારા પડી મળી ગઈ પાણીની મળી, અને એ પાણીની આજુમાં કાગળ તેનું જલબિંદુ પ્રાપ્ત કરતો નથી. અહીંયા જે તમે ગરમી આપી દીધા એ ગરમી કોને શોષી લીધી? પેલા પાણી, એટલે ગમે એટલી ગરમી આવશે પાણી ગરમી શોષણ કરી જશે, એટલે જ્વલન બિંદુ સુધી આપણને પહોંચતું નથી, એટલે કે તેનું દહન થતું નથી. તો જે પદાર્થનું જ્વલનબિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લેવાય તો તેવા પદાર્થને જ્વલનશીલ પદાર્થો કહે. જે પદાર્થનું જ્વલનબિંદુ નીચું હોય તો જ્યાં સુધી પાણી હશે ત્યાં એ પાણી શું કરે? આ મીણબત્તી જે ગરમી આપી પાણી શોષી લેશે, એટલે આ કાગળના તાપમાન જ્વલનબિંદુ સુધી તાપમાન પહોંચવા દેશે નહીં, એ કાગળ સરકશે. જ્યારે ટોટલી પાણી ઉડી જશે, પાણીની વરાળ થઈ જશે, પછી કાગળનું તાપમાન જ્યારે જ્વલનબિંદુ સુધી પહોંચશે ત્યારે કાગળ સરકશે. તો જે પદાર્થનું જ્વલનબિંદુ નીચું હોય અને જ્યોત સરળતાથી આગ પકડી લે તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે. જે પદાર્થનું જ્વલનબિંદુ નીચું હોય, જે પદાર્થનું જ્વલનબિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લે તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે. સુવિડા, જે પદાર્થોનું જ્વલનબિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લે તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે. પેટ્રોલ, આલ્કોહોલ, વાયુ, પેટ્રોલિયમ વાયુ, એલપીજી વગેરે જ્વલનશીલ પદાર્થના ઉદાહરણ. આ બધા પેટ્રોલ છે બરાબર, પછી એલપીજી, વાયુ, પેટ્રોલિયમ, આલ્કોહોલ આ બધા જ્વલનશીલ પદાર્થો. શું તમે થોડા જ્વલનશીલ પદાર્થોની યાદી તૈયાર કરી શકશો બધા? કે જે સરળતાથી કોઈ વસ્તુને સળગાવી શકે. હા, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, પીએનજી, એલપીજી, સીએનજી, ઘણા બધા. હવે આપણને આગ કઈ રીતે નિયંત્રિત, આપણે આગને કઈ રીતે નિયંત્રિત કરી શકીએ છીએ? કોઈ જગ્યાએ આગ લાગી હોય તો આપણે કઈ રીતે નિયંત્રિત રીતે કંટ્રોલમાં કરી શકીએ? આપણે આગને કઈ રીતે નિયંત્રિત કરી શકીએ? આપણે આગને કેવી નિયંત્રિત કરી શકીએ? તમે ચોક્કસપણે ઘર, દુકાનો અને કારખાનામાં, આપણે ખ્યાલ થાય કે કોઈ ઘર હોય, કોઈ દુકાન હોય કે કોઈ કારખાનામાં ફાટી નીકળતી આગ વિશે જોઈ હશે અને સાંભળી હશે બરાબર. તમે કોઈ ચોક્કસ ઘર હોય બેટા, દુકાન હોય, કારખાનો હોય, એમાં ફાટી નીકળતી આગ, એટલે આગ ફાટી નીકળે એ જોઈ હશે. જો તમે આવો કોઈ અકસ્માત જોયો હોય તો તેનું ટૂંકું વર્ણન કરો અને તમારી નોંધ નોંધમાં લખો. તમારા અનુભવની તમારા સાથીદારો એટલે કે ક્લાસના વિદ્યાર્થીઓથી પણ ચર્ચા કરો. તમારા વિસ્તારની અગ્નિશામક સેવા એટલે ફાયર બ્રિગેડ, આગ સમયે મદદ કરતી સંસ્થા ફાયર બ્રિગેડને ફોન નંબર શોધી કાઢો. જો તમારા ઘરમાં કે આડોશ પડોશમાં આગ ફાટી નીકળી તો સૌ પહેલાં અગ્નિશામકને ફોન કરવો જોઈએ. એ જરૂરી છે કે આપણે બધા જ અગ્નિશામક સેવા નંબર જાણતા હોઈએ જોઈએ. આપણે બધાને અગ્નિશામકનો નંબર ખબર હોઈ જોઈએ. શું તમારા શહેર ગામમાં ફાયર બ્રિગેડ સ્ટેશન છે બેટા? આપણું શહેર હોય, ગામ હોય, એમાં ફાયર બ્રિગેડ સ્ટેશન છે, એટલે ફાયર બ્રિગેડ છે ત્યાં પાણી. હા, તો મોટા શહેરમાં લગભગ હોય બેટા, હિંમતનગરમાં તો છે જ, નાના નાના શહેરો બધા જેટલો તો હોય પાંચ જો દરેક જગ્યાએ બેટા નગરપાલિકો રાખતી હોય છે. જ્યારે ફાયર બ્રિગેડ આવે ત્યારે શું કરે બેટા? તો આગ પર પાણી લીધે છે. એ લોકો શું કરે બેટા? એમને આકૃતિ આપી છે, આગ પર પાણી લીધે છે. પાણી જ્વલનબિંદુ સુધી બધાને ઠંડો પાડે. શું કરે?
આકર પાણી રેડે એટલે પાણી શું કરે બેટા કે જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે પાણી એક જ કરે જે જ્વલનશીલ પદાર્થ છે પદાર્થ સળગી રહ્યો છે એ ઠંડો પાડે જેથી તેનું તાપમાન જ્વલનબિંદુ કરતા નીચું લાવવામાં આવે એનું તાપમાન છે એ જ્વલનબિંદુ કરતા નીચું લાવવામાં આવે અને જે આગને ફેલાતી રોકે છે પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરે દેખાય પાણીની જે વરાળ હોય પાણીની વરાળ થાય એ પણ જ્વલનબિંદુની આજુબાજુ ઘેરાય છે જેથી હવામાંથી મળતો ઓક્સિજન પુરવઠાને કાપે હવામાંથી જે કોઈ પણ વસ્તુ સરકવા માટે શું જોઈએ ઓક્સિજન હવે ઓક્સિજન ન મળે તો કોઈ વસ્તુ સરકતી નથી એટલે શું થાય કે પેલું પાણી છે રેડવાથી પાણી છાંટવાથી એનો પદાર્થ જ્વલનબિંદુ પણ નીચું આવી જાય અને પાણીની વરાળ થાય વરાળ થઈ જાય એટલે શું થાય કે પેલું ઓક્સિજન મળતો અટકાય કાપે જેમાં આગ બુજાઈ જાય તમે શીખ્યા કે આગ ઉત્પન્ન કરવા માટે પાણી ત્રણ જરૂરિયાતો છે શું તમે ત્યાં આગળ જગ્યા તો આગ ઉત્પન્ન કરતા એક તો જ્વલનબિંદુ સુધી તો પહેલો પદાર્થ જ્વલનશીલ હોવો જોઈએ બીજું કે જ્વલનબિંદુ સુધી તાપમાન પહોંચવું જોઈએ અને ઓક્સિજન મળવું જોઈએ તો તે છે બળતણ હવા અને ગરમી રાઈટ બળતણ હવા અને ગરમી બીજું બળતણ હવા એટલે ઓક્સિજન પુરવઠો અને ગરમી એટલે બળતણ તાપમાન જ્વલનબિંદુ કરતા વધારવું બળતણ તાપમાન જ્વલનબિંદુ કરતા વધારવું આ જ્વલનબિંદુ કોઈ પણ એક વધારે દૂરમાં આવે તો આગને નિયંત્રિત થઈ શકાય બળતણ હવા અને ગરમી જો આ ત્રણમાંથી એક પણ વસ્તુ આપણે અલગ દૂર કરી દઈએ તો આગ તરત જ કાબૂમાં આવી જાય આ ત્રણ વસ્તુ હોય બળતણ સળગી શકે પદાર્થ ઓક્સિજન જે અને એનું તાપમાન એટલું હોવું જોઈએ કે પદાર્થ સળગે તો આ ત્રણમાંથી જો એક વસ્તુ ઓછી કરવામાં આવે તો તરત જ આગને નિયંત્રિત થઈ શકાય અગ્નિશામક કાર્ય હવાના પુરવઠાને બંધ કરવાનું અગ્નિશામક શું થોડા જે હવાનો પુરવઠો છે એને બંધ કરવાનો અને બળતણનું તાપમાન નીચું લાવવાનું પડે છે અગ્નિશામક શું પડે પાણી છાંટે એટલે જે બળતણનું તાપમાન નીચું આવી જાય બીજું હવાનો પુરવઠો અટકાવી દે કે બંને છે આ બાબતમાં જોઈએ કે મોટા ભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી બળતણ તો બધા જે સરળવાનું છે એ વસ્તુ આપણે દૂર કરી શકીએ એટલે કે કોઈ કંપનીને આગ લાગી તો કંપની આપણે દૂર કરી શકીએ નહીં પણ આપણે શું કરી શકાય કે તાપમાન નીચું કરી શકીએ અને ઓક્સિજનનો પુરવઠો અટકાવી શકીએ માની લો કોઈ વિવાદને આગ લાગે તો ઇમારત જ બળતણ હોય ઇમારતને આગ લાગે તો બળતણ શું છે ઇમારત જ છે હવે એને તો આપણે ખસેડી શકતા નથી પાણી એ સૌથી સામાન્ય પાણી શું ધ્યાન રાખે પાણી એ સૌથી સામાન્ય અગ્નિશામક અગ્નિશામક પાણી સરળતાથી મળી જાય એટલે સૌથી અગત્યનો અગ્નિશામક કોણ છે પાણી છે સામાન્ય પણ કાગળ અને લાકડા જેવા પદાર્થો હોય ત્યારે પાણી ઉપયોગમાં આવે છે જો કાગળ કે લાકડા જેવા પદાર્થો હોય ત્યારે જ પાણી ઉપયોગમાં આવે પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે પણ કોઈ કાગળ સજીવ હોય કોઈ લાકડાની વસ્તુ હોય તો જ આપણે એના પર પાણી છંટાવી અને આગ બુજાવી શકીએ જો વિદ્યુતના સાધનમાં આગ લાગી ગયા કરંટવાળા પાણી સાધન આગ લાગે તો પાણી ના છાંટી શકીએ એટલે કે આપણને કરંટ લાગે જો વિદ્યુતના સાધનમાં આગ લાગી હોય તો પાણી વિદ્યુત વહન કરે છે એટલે આગ ઓલાવવાનો પ્રયત્ન કરેલા નુકસાન પહોંચે છે જે આગ ઓલાવતો હોય એને પણ શું કરે નુકસાન પહોંચે ત્યારે વિદ્યુતના સાધનમાં આગ લાગી હોય બરાબર પહોંચે છે પેટ્રોલ ડીઝલથી આગ લાગી હોય તો પણ પાણી યોગ્ય નહીં લાગે પેટ્રોલ ડીઝલથી આગ લાગી હોય તો પણ પાણી ઉપયોગ તમને યાદ હશે કે પાણી તેલ કરતા બારે છે પાણી તેલ કરતા બારે છે માટે તે નીચે તેલની નીચે રહે અને તેલ સપાટી પર સજે પેટ્રોલ ડીઝલથી આગ લાગી ઉડાય તો આપણને ખ્યાલ છે કે પાણી તેલ કરીને પેટ્રોલ કરતા બારે જાય નીચે રહે તેલ ઉપર સજે કરે વિદ્યુતના સાધનો અને પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થોની લાગેલી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ ઉત્તમ અગ્નિશામક છે વિદ્યુતના સાધનો હોય પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થો લાગેલી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ એ સૌથી ઉત્તમ અગ્નિશામક શું વિદ્યુતના સાધનો હોય પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થોને લાગેલી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ સુધી ઉત્તમ અગ્નિશામક છે સૌથી ઉત્તમ સાધન વિદ્યુતના સાધનો હોય પેટ્રોલની કોઈ આગ લાગી હોય તો તેવા જ્વલનશીલ પદાર્થો માટે લાગેલી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ સુધી છે એ સૌથી ઉત્તમ અગ્નિશામક છે ઓક્સિજન કરતા CO2 ભારે હોવાને કારણે આગને દાબડાથી માપવા લખડી પડે ઓક્સિજન કરતા CO2 શું ભારે છે ઓક્સિજન કરતા CO2 ભારે હોવાને કારણે આગને લાકડાના દાબડાની માપવા લપેટ આગને દાબડા માટે શું પડે લપેટેલી CO2 એટલે દાબડો લાગી જાય ને એ બળતણ અને ઓક્સિજન વચ્ચે સંપર્ક કપાઈ જાય પછી જે બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક શું થાય કપાઈ જતા આગ શું થઈ જાય નિયંત્રિતમાં આવે CO2નો વધુ એક ફાયદો છે કે મોટે ભાગે વિદ્યુતના સાધનો નુકસાન પહોંચાડતો નથી CO2નો મોટો ફાયદો એ જાય કે વિદ્યુતના સાધનો નુકસાન પહોંચાડતો નથી CO2નો પુરવઠો ક્યાંથી મળે તેને ઊંચા દબાણે નળાકારમાં પ્રવાહી સાથે સંગ્રહિત કરવામાં આવે છે CO2 પુરવઠો ક્યાંથી મળે તો એને આપણે ઊંચા દબાણે આપણે જે સિલિન્ડર ને અગ્નિશામક સિલિન્ડર ફાયદો કરીએ
નરાકા સોલ્વી સંગ્રહતા છે એલપીજી ના કયા સોલ્વી ના સંગ્રહ કરો એમાં પણ નરાકા જ્યારે તેને નરાકામાંથી છોડવામાં આવે તો CO2 કદમાં વિસ્તર પામે અને ઠંડો થઈ જાય CO2 કદમાં વિસ્તર પામે અને ઠંડો થાય એટલે આની આજુબાજુ ખાલી ડાબરાના અંતથી જ મંડતીમાં આવતું પરંતુ બર્તનના તાપમાને પણ નીચું લાવે છે બર્તનનું તાપમાન એને પણ નીચું લાવે છે એટલા માટે જ તે અદ્ભુત અગ્નિશામક છે શું છે અદ્ભુત અગ્નિશામક છે CO2 મેળવવાનો બીજો રસ્તો છે કે સોડિયમ કાર્બોનેટ બેકિંગ સોડા કે સોડિયમ બાયકાર્બોનેટ જેવા પદાર્થ રસાયણનો સૂકો પાવડર પુષ્કળમાં છોડવો પડે આગની નજીક આ રસાયણનું CO2 બનાવે છે શું થાય સોડિયમ બાયકાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણનો સૂકો પાવડર પુષ્કળમાં છોડવો પણ આગની નજીક આ રસાયણ શું બનાવે CO2 બનાવે છે જેથી આગ બુજાઈ જાય રેગ્યુલર બધા વિડીયો જોતા રહો અને અભ્યાસ કરતા રહેજો સ્કૂલો ક્યારે ખુલશે એ કશું નક્કી નથી બધા પણ તૈયારી કરતા રહેજો હવે દહનના પ્રકારો દહનના પ્રકાર બધા સરકતી દિવાસથી કેસ કે કેસ લાઇટરની રસોડામાં ગેસ ટચી કરી દેવું સરકતી દિવાસથી કે ગેસ લાઇટરની રસોડામાં ગેસ ટચે ગેસ સ્ટવનું બટન ચાલુ કરો શું આવું મંગે કે ગેસ વાપરો છો તમને ખ્યાલ છે તરત સગી જાય આપણે જોયું કે વાયુ ઝડપી સરકી છે અને ઉષ્માની પ્રકાશ ઉત્પન્ન કરે છે આવા દહનને ઝડપી દહન કહે છે આપણે ઘરે જે સગી જઈ લેવડા તરત જ લાઇટર લાવો કે દિવાસ લાવો તરત જ ગેસ સરકી છે બટન ચાલુ કરો તો આવો પ્રકાશ અને ઉષ્મા ઉત્પન્ન કરે છે આવા દહનને ઝડપી દહન કહે છે ફોસ્ફરસ જેવા પદાર્થો પણ છે જે ઓરડાના તાપમાને સળગી ઉઠે છે ફોસ્ફરસ જેવા પદાર્થો છે જે ઓરડાના તાપમાને સળગી ઉઠે તો સળગવાના જે પદાર્થ પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણે પડકો થઈ જાય તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણે પડકો થઈ જાય તેને સ્વયંસ્ફુરિત દહન કહે શું કહે સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણે પડકો થઈને સળગી જાય તેને શું જોડાય સ્વયંસ્ફુરિત દહન કહે છે કોલસાના બુકામાં સ્વયંસ્ફુરિત દહન કારણે કોલસાની કેનમાં ઘણી વાર આગ લાગી જાય સળગવાનો કોઈ પ્રકાશ સિવાય અચિંત જ પદાર્થ જ બતાય એટલે સ્વયંસ્ફુરિત દહન કહેવાય કોલસાના બુકાના સ્વયંસ્ફુરિત દહન કહેવાય કોલસાનો બુકો બધા સ્વયં જાતે સળગી જાય અમુક તાપમાન પહોંચી જાય તરત આગળ પકડી લે તો ઘણી વાર કોલસાની ખાંડની અંદર ફેને આગ લાગે છે અને સ્વયંસ્ફુરિત દહન કરી સૂર્યની ગરમીના કારણે અને વીજળી પડવા જાય સૂર્યની પુષ્કળ ગરમી પડી જાય પદાર્થ સળગી જાય એનું તાપમાન ગલન પહોંચી જાય જો કે મોટાભાગના દાવડ જંગલની આગ માણસની લાપરવાહીના કારણે થાય છે મોટાભાગના જે દાવા દર રહે જંગલની આગ એ લાપરવાહીના કારણે છે એ યાદ રાખવું જોઈએ કે પિકનિક કે મુલાકાત પછી જંગલમાં તાપના સંપૂર્ણપણે ઓલવી નાખવા પિકનિક માટે જે આપણા કોઈ મુલાકાત માટે જઈએ તો જે જંગલના તાપના છે સર તાપનું આપણે સંપૂર્ણ ઓલવી નાખવા જોઈએ નાકે પજરી પજરી પછી એમાંથી સળગે તહેવારના દિવસમાં સામેથી ફટાકડા ફોડીએ છીએ ત્યારે ફટાકડા સળગાવાય ત્યારે ગરમી પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયાને મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર સુટે બધા આવી પ્રક્રિયાને વિસ્ફોટક કહે છે જો ફટાકડા પર દબાણ લગાવવામાં આવે તો પણ વિસ્ફોટ થાય છે ચલો બેટા રેગ્યુલર વિડીયો જોતા રહેજો અને અભ્યાસ કરતા રહેજો